હવે તમને લોકોને એ ખ્યાલ છે કે તમારા લોકોની જે ધોરણ બાર સાયન્સની જે બોર્ડની એક્ઝામ છે એ પણ પતી ગઈ છે અને ગુજકેટની જે એક્ઝામ છે એ પણ તમારા લોકોને પતી ગઈ છે તો હવે તમારા મનમાં સૌથી મોટો ઉદ્ભવતો પ્રશ્ન શું થાય કે ભાઈ બારમાં પછી છે એ કઈ કઈ લાઈનો આવે છે પહેલી વાત તો એ કે ઘણા સ્ટુડન્ટને એ જ નથી ખબર હોતી કે બારમાં પછી કઈ કઈ લાઈનો આવે કઈ કઈ પરીક્ષાથી સેમા એડમિશન મળે તો એની જે સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોમાં આપેલી છે એટલે ખાસ કરીને આ વિડીયોને જે લોકોએ ધોરણ બાર સાયન્સ છે આ વર્ષે આપ્યું છે એ લોકો સુધી જરૂરથી શેર કરજો કે જેથી એ લોકો પણ વ્યવસ્થિત રીતે આનો ફાયદો ઉઠાવી શકે ને બધી લાઈનો વિશે જાણે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલ છે અમારી એનો મેઇન હેતુ શું છે કે ભાઈ બારમા પછીની તમારી એડમિશન પ્રોસિજર થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારા ઇન્સ્ટાગ્રામ પેજથી તેને પણ ફોલો કરી શકો છો તેની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સરળ માહિતી માટે આ ચેનલ ઉપર નવા હોવ તો ખાસ કરીને આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં આવે છે નીટ એક્ઝામ તો તમને લોકોને ખબર છે કે તમે લોકો એ જો બી ગ્રુપ રાખ્યું હશે તો તમે લોકો જે સાત મે એ જે હમણાં નીટની એક્ઝામ છે એ આપવાના હશો તો નીટનો મતલબ શું થાય નેશનલ ઇલિજિબિલિટી કમ ઇન્ટરેસ્ટ ટેસ્ટ હવે આ ટેસ્ટ તમે આપો છો આ એક્ઝામ તમે લોકો આપો છો તો તમને કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન મળે તો પહેલી વસ્તુ છે એમબીબીએસ તો એમ બી તમને લોકોને આ પરીક્ષાથી એડમિશન મળે રેડી પછી બીજી વસ્તુ એ છે કે બીડીએસ બીડીએસ એટલે એનો મતલબ શું થાય ડેન્ટલ કે આપણે જે કહેવાય કે દાંતના ડોક્ટર છે એમાં તમને એડમિશન મળશે એના પછીની લાઈન આવશે બી એ એટલે કે જેને આપણે આયુર્વેદિક પણ કહેવાય રેડી બી એટલે કે આયુર્વેદિક અને જે બી છે એટલે કે હોમિયોપેથી રેડી તો હવે એક વસ્તુ સમજી લ્યો તમે એમ માં પણ ત્રણ પ્રકાર હશે ત્રણ પ્રકારની કોલેજ હશે એક તો તમારે લોકોને ગવર્મેન્ટ કોલેજ હશે બીજી તમારે લોકોને હશે આપણે કહેવાય કે અર્ધ સરકારી કહેવાય કે જીએમઆરએસ કોલેજ રેડી અને એના પછીની જે કોલેજ હશે એ કેવી હશે તો કે પ્રાઇવેટ કોલેજ હશે હવે એક વસ્તુ સમજી લ્યો તમને લોકોને માં ગવર્નમેન્ટ ગવર્મેન્ટમાં એડમિશન મળે તો તમારે વરસની 25000 હજાર જેવી ફી પે કરવાની હોય છે તમને લોકોને જીએમઇ માં એડમિશન મળે છે તો જીએમઇ માં તમારે લોકોને વરસની ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા છે એ તમારે પે કરવાની થશે અને તમને લોકોને પ્રાઇવેટમાં મળે છે તો પ્રાઇવેટમાં તમને ખબર છે કે ડિફરન્ટ ડિફરન્ટ પ્રકારની ફી હોય એમાં તમારે છ લાખથી લઈને કેટલા તો કે પંદરથી અઢાર લાખ સુધી તમારે વરસની ફી પે કરવાની થાય છે હવે કઈ કેટેગરી માટે ગયા વર્ષે કેટલા માર્ક્સ એટકું છે એના સંપૂર્ણ વિડીયો આપણી ચેનલમાં બનાવેલા જ છે અને એ વિડિયો તમારે લોકોને જોવા હોય તો તેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું કે જેથી તમને લોકોને ખ્યાલ આવે કે તમારે લોકોને નીટમાં હજી કેટલા માર્ક્સની જરૂર છે રેડી તો તમને લોકોને એ થાય પછી બીડીએસ તો બીડીએસમાં પણ તમને ખબર છે કે ભાઈ ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ છે એવા બે પ્રકાર પડશે રેડી અને ગવર્મેન્ટની જે ફી છે એ એની અંદાજીત વીસથી લઈને પચીસ હજાર રૂપિયા વચારે હોય છે હવે એ જ રીતે બી એમએસ એટલે કે આયુર્વેદિક એમાં પણ તમારે બે ટાઈપ પડશે એક તો ગવર્મેન્ટ પડશે અને બીજું કયું પડશે પ્રાઇવેટ પડશે હવે બી એમએસ એટલે કે આયુર્વેદિકમાં ગવર્મેન્ટની ફી તમારે ચાર હજાર રૂપિયા હશે પ્રતિવર્ષની અને પ્રાઇવેટમાં તમે લોકો એડમિશન લ્યો છો તો તમારે અઢી લાખથી લઈને ચાર લાખ સુધીની તમારે વર્ષની ફી પે કરવાની થાય તમને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળે છે તો અને છેલ્લું છે બી એમએસ એટલે કે હોમિયોપેથી તો હોમિયોપેથીમાં પણ ત્રણ પ્રકાર છે એક તો ગવર્મેન્ટ કોલેજીસ હોય ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ હોય અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય હવે ગવર્મેન્ટ કોલેજ એક જ છે એની ફી તમારે ચાર હજાર રૂપિયા છે ગ્રાન્ટ ઇન એડ એટલે કે જેને આપણે અર્ધ સરકારે કહીએ એની તમારી પાંત્રીસ હજાર રૂપિયા ફી છે અને સેલ્ફ ફાઇનાન્સ છે સેલ્ફ ફાઇનાન્સને બી સિત્તેર હજારથી લઈને તમારે બે લાખ સુધીની હોઈ શકે રેડી તો તમે નીટ એક્ઝામ આપો છો તો તમે આ ચાર બ્રાન્ચમાંથી ગમે એક બ્રાન્ચમાં છે એ એડમિશન તમે મેળવી શકો છો રેડી અને સંપૂર્ણ એડમિશન તમારું નીટના રિઝલ્ટ ઉપર જ થશે મેરિટ બેસ્ડ જ થશે રેડી જે અમારું કંઈ ડાયરેક્ટ એડમિશન થવાનું નથી તમારા મનમાં એમ થયું કે ભાઈ કંઈ નહીં અમારા નીટમાં ઓછા માર્ક્સ છે તો અમે લોકો ડાયરેક્ટ એડમિશન લઈ લે લઈ શકીએ તો એનો જવાબ છે નહીં સંપૂર્ણપણે નીટના મેરિટ ઉપર જ તમારા લોકોના એડમિશન થશે હવે બીજી વસ્તુ એ કે નીટ ઉપર છે એ તમારે લોકોને ફાર્મસી છે એમાં પણ તમારે લોકોને એડમિશન થાય છે હવે ફાર્મસીમાં કઈ રીતે એડમિશન થાય તો કે પાંચ ટકા બેઠક હોય એમાં એડમિશન થાય એટલે એનો મતલબ શું હોય માની લો કે કોઈ ગવર્મેન્ટ કોલેજ છે ગવર્મેન્ટ કોલેજમાં કેટલી સીટ હોય સો સીટ હોય ને તો સો સીટમાંથી પાંચ સીટ એવી રાખે કે જેમાં તમારે લોકોને નીટ થકી તમને એડમિશન મળે અને આ ગવર્મેન્ટ કોલેજમાં જ વેલિડ છે સમજી ગયા એટલે કોઈ બી કોલેજ હોય ગવર્મેન્ટની એમાં તમારે સોમાંથી પાંચ સીટ એવી હોય કે જેમાં તમને નીટ થકી એડમિશન મળે એટલે ફાર્મસીમાં પણ તમને મળે હવે તમે લોકો ગુજકેટની પરીક્ષા આપી છે તો ગુજકેટની પરીક્ષા થકી તમને સેમા એડમિશન મળશે એ તમને કહી દો તો પહેલી વસ્તુ એ કે તમારે લોકોને એગ્રીકલ્ચરની જે ચાર બ્રાન્ચ છે એમાં તમને એડમિશન મળશે એટલે એગ્રિકલ્ચર છે આપણે હોર્ટિકલ્ચર છે એમાં બાયોકેમેસ્ટ્રી છે અને ફોરેસ્ટ્રી છે આ ચાર બ્રાન્ચ છે એમાં તમને લોકોને ગુજકેટ થકી છે એ એડમિશન મળશે અને એમાં તમારું મેરિટ કઈ રીતે બનશે સાઠ જેમ ચાલીસને આધારે બનશે એટલે કઈ રીતે કે સાઠ માર્ક્સ છે એ તમારા શેના હશે ગુજરાત બોર્ડના તમારું જે રિઝલ્ટ આવ્યું એના હશે અને ચાલીસ માર્ક્સ એના હશે ગુજકેટના હશે આને આધારે તમને લોકોને મેરિટ પ્રમાણે એડમિશન મળતું જ જશે અને તમારા લોકોને બહુ સારા માર્ક્સ તમારું મેરિટ છે એ બહુ સારું થતું હશે તો તમને એગ્રીકલ્ચરમાં એડમિશન મળશે તમારું મેરિટ થોડુંક ઓછું થતું હશે તો તમને હોર્ટિકલ્ચરમાં મળશે બાયોકેમિસ્ટ્રીમાં મળશે અને છેલ્લે તમને ફોરેસ્ટ્રી છે એમાં એડમિશન મળી શકે રેડી તો ગુજકેટની પરીક્ષા આપો તો એગ્રીની આ ચાર બ્રાન્ચિસ છે એમાં તમને એડમિશન મળશે બીજી વસ્તુ કઈ 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 બ્રાન્ચમાં એડમિશન મળશે એક તો ફિશરીઝ એટલે કે આપણે જે મત્સ્ય ઉદ્યોગ કહીએ છીએ એમાં તમને એડમિશન મળે હવે ફિશરીઝ છે એની તમારે બે કોલેજ છે એક તો વેરાવળ છે અને એક નવસારી છે રેડી એટલે આની પણ ફી તમારે અરાઉન્ડ પચીસ હજાર જેવી તમારે પે કરવાની થાય અને એગ્રીકલ્ચર છે આ ચારે ચાર બ્રાન્ચ છે એમાં તમારે તેર હજાર અને બસો રૂપિયા છે એ બોઈઝ માટે તમારે પે કરવાની થશે અને આઠ હજાર રૂપિયા છે એ ગર્લ્સ માટે તમારે પે કરવાની થશે આ ફી તમારે છ મહિનાની છે એટલે વર્ષની તમારે ધારી લેવાની ત્રીસક હજાર આજુબાજુ તમારે થાય રેડી એટલે આ પાંચ બ્રાન્ચમાં તમને એડમિશન મળશે પછી ગુજકેટની પરીક્ષા ઉપર તમને લોકોને વેટરનરી છે એ વેટરનરીમાં એડમિશન મળશે વેટરનરી એટલે કે બીવી એચ સી એન્ડ એ એચ રેડી હવે આ વસ્તુ તમે ખાસ સમજી લો વેટરનરીમાં તમારે ગુજરાત બોર્ડના માર્ક્સ છે એ મેરિટમાં નથી ગણાતા તમારે સંપૂર્ણ વેટરનરીનું મેરિટ છે સો એ સો ટકા ગુજકેટના માર્ક્સ ઉપર જ બને છે એનો મતલબ એમ કે એકસો વીસમાંથી તમારે જેટલા આવ્યા હોય એને એ લોકો સોમાં માક્સમાં કન્વર્ટ કરશે અને પછી તમારા લોકોનું શું બનાવશે એ મેરિટ બનાવશે રેડી એટલે ખાસ કરીને આ વસ્તુ સમજી લેજો વેટરનરી છે એ તમારે સાડા પાંચ વર્ષનો કોર્સ હોય છે અને આખા ગુજરાત છે એમાં તમારે ચાર જ કોલેજ ખાલી છે રેડી ચાર કોલેજ એટલે અંદાજીત તમારે લોકોને આખા વર્ષમાં સાડા ત્રણસો જેવા છોકરા છે એ વેટરનરી ભણતા હોય એની સામે બીજા બધા કોર્સ છે એમાં ઘણા બધા છોકરા અવેલેબલ હોય રેડી એટલે આમાં તમારે છે કોમ્પિટિશનનો દર તમારે ઓછો થઈ જાય છે વેટરનરીમાં સાડા પાંચ વર્ષનો આખો કોર્સ હોય છે અને સો એ સો ટકા તમારે ગુજકેટની એક્ઝામ આપી હશે તો જ તમે લોકોમાં એલિજિબલ થશો પ્રવેશ માટે રેડી હવે ગુચકેટની પરીક્ષા ઉપર અન્ય તમને લોકોને ફાર્મસી છે એ ફાર્મસીમાં પણ એડમિશન મળે રેડી ફાર્મસીમાં પણ બે ટાઈપ હશે એક તો બી ફાર્મા હશે અને બીજું તમારે લોકોને ડી ફાર્મા હશે રેડી આ તમારે ચાર વર્ષનો કોર્સ હશે બી ફાર્મા અને આ ડી ફાર્મા તમારે બે વર્ષનો કોર્સ હશે પણ જનરલી સાયન્સ કરેલા જે સ્ટુડન્ટ છે એ આપણે બી ગ્રુપમાં હોય તો એ લોકો આ બી ફાર્મ છે જે પ્રિફર કરતા હોય કે જેથી એ લોકોને વ્યવસ્થિત રીતે એમાં એ લોકો ભણે રેડી અને આનો મેરિટ તમારે કઈ રીતે બનશે પચાસ જેમ પચાસના આધારે દર વર્ષે બને પચાસ માર્ક તમારા ગુજરાત બોર્ડના હશે જ્યારે બીજા પચાસ માર્ક્સ છે એ તમારે લોકોને ગુજકેટના હશે આ રીતે તમારું આખે આખું જે મેરિટ છે એ બનવાનું છે આ સમજી ગયા ખાસ આપણે અત્યારે બી ગ્રુપની ચર્ચા કરીએ છીએ એ ગ્રુપ માટે તમારા લોકોની એન્જિનિયરિંગમાં કઈ કઈ રીતે મેરિટ બને એ તમને પણ એમાં આપણે ડિટેલ્સમાં વિડીયો આવશે રેડી અત્યારે આપણે બી ગ્રુપની વાત કરીએ એટલે ગુજકેટની પરીક્ષા આપણે એગ્રી ફિશરીઝ વેટનરી ફાર્મસી એમાં તમને એડમિશન મળે છે હવે એના પછી તમારા લોકોને આવે છે ગુજરાત બોર્ડ તો ગુજરાત બોર્ડ છે એમાં તમને કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન મળે તો કે એક તો બીએસસીની બ્રાન્ચમાં એડમિશન મળે એટલે કે બેચરલ ઓફ સાયન્સ એમાં તમારે લોકોને ગવર્મેન્ટમાં લેવું છે અથવા તો પ્રાઇવેટ કોલેજમાં લેવું છે તો તમારે લોકોને ગુજરાત બોર્ડ છે એના માર્ક ગણાય છે હવે ગવર્મેન્ટ કોલેજ હોય માની લો તો એમાં તમારું સંપૂર્ણપણે બારમાના મેરિટ ઉપર આખી આપવું તમારું મેરિટ આવે અને મેરિટ પ્રમાણે તમારો વારો આવે અને સેકન્ડ થિંગ કે તમે લોકો છે એ પ્રાઇવેટમાં લેતા હો તો તમે પ્રાઇવેટમાં અમુક કે ભાઈ તમે લોકોએ પાસ કરેલું હોય તમે ધોરણ બાર સાયન્સ પાંત્રીસ ટકા સાથે પાસ કરેલું હોય તો તમે લોકો એમાં એડમિશન લઈ શકો રેડી એટલે તમારે જેમ બને બીએસસી તમે ગવર્મેન્ટમાં એડમિશન લો તો તમને શું થાય તો કે ફીમાં ઘણો બધો ફેર પડી જાય હવે બીજી વસ્તુ કે તમારે લોકોને જે પેરામેડિકલનો અભ્યાસક્રમ હોય એમાં તમારે એડમિશન લેવું છે તો તમારે ગુજરાત બોર્ડ છે એ આવશે રેડી એના ઉપર મેરિટ બને જેમ કે બીએસસી નર્સિંગ છે હવે બીએસસી નર્સિંગમાં તમારે એડમિશન લેવું છે તો તમારું આખી આખું જે પીસીબી છે એનું તમારે થિયરી અને પ્રેક્ટિકલના માર્કને આધારે તમારું મેરિટ બનશે પછી તમારે લોકોને બીપીટી એટલે ફિઝિયોથેરાપી છે એમાં લેવું છે પછી તમારે લોકોને જીએનએમ છે એએનએમ છે પછી આપણે કહેવાય કે બીએસએલપી છે આપણે ઓડિયોલોજી છે એમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે લોકોને શેનો સમાવેશ થશે ગુજરાત બોર્ડ છે એના આધારે તમારું આખું મેરિટ બનશે રેડી અને મેડિકલ અને પેરામેડિકલ એ બંનેની પ્રક્રિયા સાથે થતી હોય છે જનરલી શું હોય કે જે લોકોને મેડિકલમાં નથી મળતું એ લોકો પછી પેરામેડિકલમાં આવતા હોય છે રેડી તો આ બધાય છે એ તમારે આ રીતે તમારે એડમિશન આખી પ્રક્રિયા થાય હવે તમારા મનમાં એ પ્રશ્ન થાય કે આ બધા જે મેં બધી જે બ્રાન્ચિસ કીધી એ બધાના ફોર્મ ભરાવાના ક્યારથી ચાલુ થશે તો તમારા લોકોનું ગુજરાત બોર્ડ અને ગુજકેટ એ બંનેનું રિઝલ્ટ કેવું આવશે સાથે જ આવવાનું છે એટલે આપણે એવું ધારી શકીએ કે તમારા ગુજરાત બોર્ડનું જે રિઝલ્ટ છે એ તમારા લોકોને એકથી લઈને પંદર પાંચ સુધીમાં તમારા લોકોને આવી શકે રેડી એટલે એ પછી તમારે લોકોને છઠ્ઠા મહિનાથી એટલે કે જૂન મહિનાથી ફોર્મ ભરાવવાના ચાલુ થશે બીએસસી હોય એગ્રીકલ્ચર હોય તમામના ફોર્મ ભરાવવાના ચાલુ થશે અને જ્યારે ફોર્મ ભરાવવાના ચાલુ થાય એની તમારે લોકોને વેબસાઇટ કઈ છે તમારે લોકોને ફોર્મ કઈ રીતે ભરવા ક્વેરી ન આવે એ રીતે કઈ રીતે ફોર્મ ભરવા તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ તમામ વસ્તુ છે એનો વિડીયો આપણે આવવાના જ છે રેડી એ દર વર્ષે આપણે મૂકીએ છીએ અને આ વર્ષે પણ આપણે મૂકવાના જ છીએ એટલે ખાસ કરીને આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને લાઈક કરજો શેર કરજો બીજા સાથે કરીને સબસ્ક્રાઈબ પણ કરજો રેડી